જામનગરનો એક સિંધી પરિવાર ગુરુનાનક જયંતી પર કાર લઈ ધ્રાંગધ્રા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે રાત્રે 3 કલાક આસપાસ હળવદ પાસે તેમની કારને પાછળથી ટ્રકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જામનગરના એજુમલ મૂળચંદ જાંગિયાણીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા સિંધી સમાજમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. જામનગરમાં સાધના કોલોની નજીક મહાવીરનગરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં કોઈ કારણસર સંખ્યાબંધ લોકોને આંખમાં ઇન્ફેક્શન થતા અફરાતફરી મચી ગઈ હતી. અસરગ્રસ્તોને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 50 વધુ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તમામ અસરગ્રસ્તો 24 કલાકમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે તેવા તબીબી નિદાન પછી સૌએ હાશકારો અનુભવ્યો હતો. શું બનાવ ગયો તો ભાઈ? શું થયું તું? અમારે બેઠક હતી માતાજી રાતે. મોડી રાત સુધી બધા જાગતા હતા. અમે માતાજી મંડલું હતું ને, બધા બેઠા હતા. આંખમાં રાતે બરવા માંડી બધાની આંખો બરાબર. મારી તો રાતે થી અત્યાર સુધી આવી આખું થઈ ગઈ. કેટલા લોકો હતા? અમારા તો 200-150 જણા હતા. કેટલા જણા થી ખબર નથી, બાકી અમારા જે બધા ઘરના તો અત્યારે એમને પડ્યા છે, બાકી તો બધે ઘરે ગયા છે એના તો થઈ ગયો ને. બરાબર. જામનગરમાં ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા બુટલેગરો વિરુદ્ધ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. 200 પોલીસ કર્મીઓએ બાવરીવાસ, બેડેશ્વર, ધરારનગર, મચ્છરનગર, અંબરચોકડી, જૂના રેલવે સ્ટેશન, મારવાડીવાસ વગેરે સ્થળોએ દેશી દારૂના અડ્ડા ઉપર ત્રાટકી કુલ 315 લીટર દેશી દારૂ તથા 3,411 લીટર આથો કબજે કર્યા હતા. જામજોધપુર, લાલપુર તથા ધ્રોલ પંથકમાં પણ પોલીસે રેડ કરી હતી. વર્ષ 2007માં SR કંપની વિરુદ્ધ એક આંદોલન થયું હતું, જેમાં સંખ્યાબંધ આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ હતી. આ પ્રકરણમાં પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા પણ આરોપી છે. આ પ્રકરણમાં કેસ પરત ખેંચવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. એ અરજી નામંજૂર થતાં આરોપીઓ વિરુદ્ધ કેસ ચાલવાની વાત બહાર આવતા હકુભા ચૂંટણી લડી શકશે કે કેમ એ અંગે ચર્ચાઓ ચાલી હતી, જે પછી હકુભાઈ વિડીયો સંદેશ વહેતો કર્યો હતો. આજે જ નામદાર હાઈકોર્ટમાં 2007માં ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા SRની આજુબાજુના ગામના લગભગ 200-250 જણા આંદોલન કરતા હતા, એમાં 48 જણા ઉપર અમારા ઉપર જે તે સમયે કેસ થયો હતો. ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ અમારું આંદોલન હતું અને નામદાર હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આ કેસ પાછો ખેંચવા માટે એક સરકારે અરજી કરી હતી. એ આજ નામદાર કોર્ટે અરજી નામંજૂર કરી છે કે કેસ હલાવી અને આ કેસ પૂરો કરાવો. એટલા માટે ઘણી જગ્યાએ એવી વાત આવી 6 વર્ષ લડી નહીં શકે, કોઈ વાત જ એવી નથી. વાત એ મુદ્દાની એટલી જ છે ખાસ કે હિત ખેડૂત હિતરક્ષક સમિતિને ખેડૂતના નેજા હેઠળ અમે 2007માં આંદોલન કર્યું હતું, એ આંદોલનના રૂપે અત્યાર સુધી કેસ અહીંયા હાઈકોર્ટે માં રાજ્ય સરકારે કેસ પાછો ખેંચવા માટે અરજી કરી હતી. એ અરજી આજે નામદાર કોર્ટે નામંજૂર કરી છે. ફરીથી કેસ પાછો હલાવવાનો છે.